આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। નમસ્કાર દર્શક મિત્રો, સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ માં આપ સૌનું સ્વાગત છે। આપણે રામાયણ કથા સાંભળી છે, મહાભારત કથા સાંભળી છે, શિવ કથા સાંભળી છે, પણ ક્યારે કેન્સર કથા સાંભળી છે? તો આજે આપણા સ્ટુડિયોમાં શ્રી સુરેશભાઈ પ્રજાપતિ, જે કેન્સર કથાકાર અને ભારતમાં સૌપ્રથમ જેમણે કેન્સર કથાની શરૂઆત કરી છે, તેમના વિશે ભયમુક્ત બનાવવા માટે એક કથા શબ્દ મેં એક નામ આપ્યું। ખાસ કરીને જ્યારે કથા શબ્દ હોય એટલે કોઈ નવો શબ્દ ન લાગે અને બધા સાંભળો આવે, એટલા માટે કેન્સર કથા એને નામ આપીને આપ્યું। સુરેશભાઈ, તમને આ જે કેન્સર કથા છે તે કરવાની પ્રેરણા ક્યાંથી મળી તે હું જાણવા માંગીશ અને અમારા દર્શકોને પણ જણાવવા માંગીશ। કેન્સર કથાની પ્રેરણા મને એક્ચ્યુઅલી મારા મોટી બા હતા, એમને જઠરનું કેન્સર થયું હતું। એ તો રોજ 2-3 વખત ખેતરમાં મજૂરી કરવા જતા હતા, કામ કરવા જતા હતા, ઘાસ પૂરો લેવા જતા હતા, શરીર એકદમ સારામાં સારું શરીર, છતાં પણ એમને કેન્સર થયું। તો એ વખતે મને એક સવાલ સતત પૂછ્યા કરતો હતો કે મારી બા વ્યસન નતા કરતા, તો પણ જો એમને કેન્સર થયું તો આ જે લોકો વ્યસન કરે છે એ લોકોને કેન્સર થવાનું જોખમ કેટલું બધું વધી જાય, તો એ લોકોને કેવી રીતે અટકાવવા, બસ આ જ એક વિચાર મને ઉભવાનો હતો તેનો। તો એ વખતે મેં છૂટા છવાયા બધાને સમજાવવાનો પ્રયત્ન કર્યો વ્યસન છોડવા માટે, પરંતુ મૂળ વિચાર મને અમારી મોટી બાના મૃત્યુ પછી આવ્યો અને ખાસ કરીને કેન્સર કથા મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે 2014માં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાન શરૂઆત કરી। એ વખતે હું જે છૂટક છૂટક કામ કરતો હતો ત્યાં મને એક ડેસ્ટિનેશન મળ્યું અને ત્યાં મેં એક એક સંકલ્પ કર્યો કે આને કંઈક નામ આપું। તો એ વખતે સ્વચ્છતા અભિયાન એ બહારની સફાઈ માટે હતી, પણ ઇન્ટરનલ સફાઈ માટે, શારીરિક સ્વચ્છતા માટે શું કરી શકું, તો એ વખતે આ એક શારીરિક સ્વચ્છતા અભિયાનના ભાગ રૂપે મેં કેન્સર કથાની શરૂઆત કરી। આપણે કોઈ પણ વસ્તુની શરૂઆત કરીએ ત્યારે આપણને ઘણા બધા સારા તથા માઠા અનુભવ થતા હોય છે, તેવા સુરેશભાઈ તમને પણ આ વિષય પર જે કેન્સર કથાની શરૂઆત છે, તો પબ્લિક જે વ્યસન વાળી હોય છે તેના માઠા અનુભવ પણ થયા હશે, તો તેના વિશે આપ શું કહેવા માંગો છો? અને તે છતાં પણ આપ પોતાની કથા કરવાનું જે શરૂ ચાલુ રાખ્યું, પોતાનું જે પ્રણ લીધું છે તે ચાલુ રાખ્યું, તેના વિશે આપ શું કહેવા માંગો છો? સવાલ સારો છે તમારો, પણ વાત એમ છે કે જ્યારે તમારે સેવાનું જ કામ કરવું હોય એટલે માઠા કડવા મીઠા અનુભવ થતા હોય। શરૂઆતમાં હું પાનના ગલ્લે ગલ્લે જઈને ફરતો હતો, આ કપાળે જે તમે પટ્ટી જોઈ રહ્યા છો, તમાકુ ધૂમ્રપાન છોડ, તો પાનના ગલ્લા સ્વાભાવિક છે કે 10-15 વ્યસની તો હોય ને હોય છે, તો ત્યાં જઈને ઉભો રહ્યો એટલે લોકોને એક કુતૂહલ જાગે અને એક ટીખળ મશ્કરી કરે કે ભાઈ જો આવી ગયા વ્યસન છોડાવવા વગેરે, અથવા તો કોઈ સંસ્થાના કોઈ વ્યક્તિ હોય એની ઈચ્છા ઊભી થાય, તો એ લોકો સાથે આ ટીખળ મશ્કરી વખતે એમની સાથે વાતચીત કરવાની આપણને એક તક મળે। હવે એ તક મળે એની અંદર શરૂઆતમાં તો એ લોકોનો ગુસ્સો પણ હોય, કારણ કે એમને ગમે જ નહીં કોઈ વ્યસન બંધ કરવાની વાત કરે, ના ગમે, તો શરૂઆતમાં એ લોકોનો થોડો ગુસ્સો ઉતારે, પછી સાયકોલોજીકલી એ લોકો જોડે કાઉન્સેલિંગ કરે, પછી આ વ્યસન મુક્તિ માટે એમને હું સમજાવતો હતો, પણ ક્યાંક ક્યાંક કોઈ જગ્યાએ કોઈને ના ગમે એવું બન્યું હોય, પણ મને લાગે છે ત્યાં સુધી તમને જણાવતા મને આનંદ થાય છે અને આશ્ચર્ય તમને થશે કે અમુક તો પાનના ગલ્લાવાળા મિત્રોએ પોતે વ્યસન નથી કરતા, એ લોકો મારા પોતાના કેન્સરના લક્ષણો અને ફોટોગ્રાફ સાથેના સ્ટીકરો બનાવીને લગાવે છે, એટલો સહકાર આપે છે, એટલે આવા અનુભવો થાય છે, લોકોના ખરાબ અનુભવો પણ થાય છે, પણ ખરાબ અનુભવોમાંથી પણ આપણે ઘણું શીખવાનું છે, તો આપણે આપણી કેન્સર કથાને વધારે સારી રીતે કેવી લોકો સુધી પ્રસ્તુત કરી શકે એ ખરાબ અનુભવોમાંથી શીખવા મળે છે। સરકાર શ્રી પાસેથી આપની શું અપેક્ષા છે કે સરકાર જે આ વ્યસન તમાકુને બધું જે વેચવા દે છે ત્યારે જ લોકો ખરીદી શકે છે અને ખાય છે, તો સરકાર શ્રી પાસેથી આપની શું અપેક્ષા છે કે આ વસ્તુ બંધ થાય, કે એના માટે આપ શું કહેવા માંગો છો, આપના વિચાર જણાવો? હું એક વાત ચોક્કસ કહીશ, મારી આગળની વાત સાથે કન્ટિન્યુ કરું છું કે જ્યારે હું પાનના ગલ્લે ગલ્લે જઈને ફરતો હતો ત્યારે
મોટા ભાગના લોકો લગભગ 5-6 લાખ લોકોને રૂબરૂ મળ્યો છું જાહેર સ્થળોએ બગીચાઓમાં પ્રાર્થના કરેલા દરેક જગ્યાએ તો એમાંથી મોટા ભાગના લોકોએ 3 સવાલ મને કર્યા એમાં અત્યારે તમે જે સવાલ કરો એ પણ એની અંદર આવી જાય સૌથી વધારે અગત્યનો સવાલ એ પૂછાયો કે સરકાર કેમ બંધ નથી કરાવતી નંબર 1 નંબર બીજો સવાલ એ હતો કે જે લોકો વ્યસન નથી કરતા એ લોકોને પણ જો કેન્સર થાય તો મને ખાવામાં શું વાંધો છે આ બીજો સવાલ અને ત્રીજો સવાલ એ હતો અને ખૂબ અગત્યનો હતો તમારા મારા જેવા જે સેવા યજ્ઞમાં જોડાયેલા છે ડોક્ટરો એનજીઓ દરેકે તો દરેકના માટે અગત્યનો હતો કે મારે છોડવું છે પણ છૂટતું નથી આ ત્રણ સવાલનો જવાબ એટલે આ કેન્સર કથા હવે સરકાર શા માટે બંધ ન કરાય શોર્ટમાં તમને એનો જવાબ આપું કે આખા વિશ્વમાં ચીન પછી તમાકુની નિકાસમાં ભારત બીજા નંબરે છે આ હકીકત છે અને સરકારને આનામાંથી વધારેમાં વધારે ગુંડિયામણ મળે છે એટલે સરકારની આવક છે તમાકુના ઉત્પાદનો પર સૌથી વધારે જીએસટી અથવા ટેક્સ જેને આપણે કહીએ છીએ એ મળે છે સરકારને ત્રીજી વસ્તુ કે તમાકુનું વાવેતર બંધ કરી ન કરાવાય વેચાણ બંધ કરાવે એટલે આપણે સ્વૈચ્છિક ખરીદવાનું બંધ કરવું પડશે કારણ કે આપણે બંધ કરીશું તો ઓટોમેટિક બંધ થવાનું છે સરકાર એટલા માટે બંધ નહીં કરાવે કે કોઈ પણ સરકાર હોય યુવાનોને નુકસાન અથવા તો એ લોકોને ખોટું લાગે કોઈ કાર્ય નહીં કરે રાતોરાત 5-6 કલાક બંધ નથી થવાના પણ સ્વેચ્છાએ આપણે બંધ કરવું પડે હવે તમને કહું કે તમાકુની અંદરથી આપણને 100-100 પાંદડાઓમાંથી 100-100 લાંબુ તેલ મળે છે આવક તો ખરી ગુંડિયામણ તો ખરું પણ એની સાથે સાથે દવાઓમાં ઉપયોગી જે હાર્ટ કોરોનરી હાર્ટ ડિસીઝ અને હૃદયને લગતા જે પણ રોગો છે એની દવા બનાવવા માટે 100-100 લાખનું તેલ આપણને તમાકુના પાંદડામાંથી મળે છે અને પ્રતિ હેક્ટરે આપણને 40 કિલો મળે છે અચ્છા આ ઉપરાંત બીજી તમને અગત્યની વાત એ કરું કે 2007માં જ્યારે સ્વાઇન ફ્લૂ આવ્યો અમેરિકામાં ત્યારે અમેરિકાએ ભારત સાથે કોલેબોરેશન કરીને તમાકુ ત્યાં મંગાવી હતી અને એમાંથી વેક્સિન બનાવી હતી તો આ મલ્ટી પર્પઝ એના પર્પઝ છે તો તમાકુ વાવેતર કે તમાકુ બંધ કરાવવા કરતા હું પોતે બંધ કરું એ ખૂબ જ આગ્રહ દારૂનું સરકારે બંધ કરાવ્યું છે ગુજરાતની વાત કરીએ તો પર્ટિક્યુલર છતાં તમે જુઓ છો એટલે બંધ પોતાની સ્વેચ્છાએ કરવાનું છે બીજી વસ્તુ કે જે લોકો વ્યસન નથી કરતા એ લોકોને કેન્સર થાય છે તો વ્યસન કરવામાં શું વાંધો છે આની અંદર ફક્ત જવાબ એની અંદર જ છે કે તમાકુ એમાં વિચારસરણી બદલવાની છે આમાં હકારાત્મક વિચારવાનું છે આમાં એ રીતે વિચારવાનું છે કે જે લોકો વ્યસન નથી કરતા એ લોકોની પણ જો કેન્સર થતું હોય તો હું કઈ ખેતરની મૂડી છું મને તો કેન્સર થવાનું જોખમ 1 લાખ ગણું વધી જાય આ વિચારસરણી સાથે જીવવું પડશે બીજી વસ્તુ કેન્સર કોઈને પણ થઈ શકે કેન્સર આજનો રોગ નથી મહર્ષિ ચરકત્વની સારવાર કરતા પણ દિવસે દિવસે આપણી જીવનશૈલી આપણી ખાણીપીણી આપણા વાયરસ પ્રદૂષણ પ્લાસ્ટિક બધી જ વસ્તુ વ્યસન આ બધાના કારણે રોજ વધી રહ્યા છે કેન્સર વધી રહ્યું છે તો આ કેન્સર આપણે જેમ કે વરસાદ પડતો હોય વરસાદ રોકવાની કોઈની તાકાત નથી વરસાદને તમે કે હું રોકી ન શકો હવે આપણી જોડે હવે મંત્રોચ્ચાર નથી પણ વરસાદમાં પલળાય ના માટે શું કરી શકાય તેના માટે આપણે છત્રી લઈને નીકળવું પડે આપણે રેઇનકોટ લઈને નીકળવું પડે તો વ્યસન મુક્તિ એક જાતની તમારી છત્રી છે જે કેન્સરથી તમને બચાવે છે શક્યતાઓ દરેક છે તો આ રીતે તમારી વિચારસરણી બદલવાની જરૂર છે અને ત્રીજી વસ્તુનો સવાલ ટૂંકમાં તો તમને એમ કહું કે મારે છોડવું છે પણ છૂટતું નથી તમારી માતાનું ધાવણ જો તમે 12 મહિને 1.5 વર્ષે છોડી શકતા હોય તો શું તમે આ તમાકુ જેવી એકદમ જેને તુચ્છ વનસ્પતિને ના છોડી શકો જેના ગુલામ છો તમે તમે આ ભલે ગમે તેના રાજા હો પણ તમાકુના તો ગુલામ છો તો આ ગુલામીમાંથી મુક્ત ના થઈ શકો તો માતાનું ધાવણ જો તમે છોડી શકતા હોય તમાકુ છોડવી એકદમ સામાન્ય વસ્તુ છે તો સાયકોલોજિસ્ટો પાસે જાઓ વ્યસનમુક્તિ કેન્દ્રોમાં જાઓ અને આપણે સૌની સહિયારી જવાબદારી છે એ લોકોને ઘણા લોકોને છોડવું છે પણ મજબૂરી છે એ લોકોને તો એ લોકોને કાઉન્સેલિંગ દ્વારા સાયકોલોજી જોડે લઈ જાઓ વ્યસનમુક્તિ કેન્દ્રમાં લઈ જાઓ તો એ લોકો આસાનીથી છોડી શકે છે એવા કેટલા ઉદાહરણો છે તો મિત્રો હવે આપણે જાણીશું શ્રી સુરેશભાઈ પાસે કેન્સર વિશે થોડી માહિતી કે તેના લક્ષણો શું હોય છે અને તે કેવી રીતે થાય છે બહુ જ અગત્યનો સવાલ અને આ જ વાત લોકો સુધી પહોંચાડવા માટેનો આ પ્રયત્ન છે સૌથી પહેલા તો મોટા ભાગના લોકો કેન્સર એટલે શું જાણતા હતા કેન્સર એ રોગોનો એક સમૂહ છે એ કોષોનો રોગ છે એટલે તમારા શરીરમાં અનિયંત્રિત થતા અનિયમિત વૃદ્ધિ થતા કોષો એમનો એક જમાવડો એટલે કેન્સર સાદામાં સાદી ભાષા તમારા બિનજરૂરી કોષો તમારા શરીરમાં એક જગ્યાએ એકઠા થાય
એનું નામ જ કેન્સર બીજી વસ્તુ કેન્સર ના લક્ષણો જેમ દરેક રોગના લક્ષણો હોય છે કેન્સર ના પણ લક્ષણો હોય છે આપણે થોડું જલ્દી લઈ લઈએ ને કારણ કે આની પર બહુ વ્યાપક ચર્ચા થઈ શકે પણ સૌથી પહેલા મોટામાં મોટું લક્ષણ તમારા મોની અંદર સફેદ કે લાલ કલરનું ચાંદુ પડે અને એ ચાંદુ પડે પછી 18 દિવસ આપણા હાર્મોન્સ ચેન્જ થતા હોય એ દરમિયાન 18 દિવસ દવા લીધા છતાં પણ જો એ ચાંદુ ન પડે તો ચોક્કસ તમે કેન્સર ડોક્ટર સ્પેશિયાલિસ્ટ અથવા તો એનો જે બાયોપ્સી કરાવવાની છે એ ચોક્કસ કરાવજો બીજો લક્ષણ છે તમારા શરીરમાં કોઈ પણ જગ્યાએ ગાંઠ થવી ગાંઠ થવી એટલે ચાર પ્રકારની ગાંઠ હોય ટીબી ની હોય થાઇરોઇડ ની હોય ચરબી ની હોય અને કેન્સર ની ગાંઠ હોય પણ કોઈ પણ જગ્યાએ તમને ગાંઠ થઈ હોય તો ચોક્કસ તમે એક વખત તમે તપાસ કરાવો તમે કુદરતી હાજતમાં અવારનવાર ફેરફાર કરો પેશાબ અને જાજરૂમાં તમને અવારનવાર ફેરફાર થતો એ પણ આંતરડાના કેન્સરનું એક લક્ષણ છે બીજો એક લક્ષણ છે તમારો અવાજ ઘોંઘરો થઈ જવો દાખલા તરીકે તમે કોઈ જગ્યાએ નાચા કૂદ્યા હોય ગાયા હોય અને મીઠાઈ ખાધી હોય ઘોંઘરો થાય નહીં પણ રૂટીન તમે દાળ ભાત ખાતા હોય છતાં પણ તમારો અવાજ અવારનવાર ઘોંઘરો થઈ જતો હોય તો એ પણ સ્વરપેટીના કેન્સરનું એક લક્ષણ હોય છે સ્ત્રીઓને ખાસ કરીને પોતાના સ્તન કેન્સર માટે અને ગર્ભાશયના કેન્સર માટે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે પોતે સ્વનિરીક્ષણ કરે ક્યાંય પણ રહીને દાણા જેટલી પણ શરીર પર ગાંઠ દેખાય સ્તનના ભાગ રૂપે તો તમે એ ચોક્કસ ચેક કરાવો મેમોગ્રાફી ટેસ્ટ અને પેપ ટેસ્ટ સરકાર ફ્રીમાં કરે છે આ ઉપરાંત અનિયમિત માસિક પેટામાં સતત દુખાવો આ બધા કેન્સરના લક્ષણો હોઈ શકે વિસ્તૃત ચર્ચા જ્યારે પણ બીજા એપિસોડમાં કરીશું પણ મારે તમને એ કહેવું છે કે મહિલાઓ માટે ખાસ 9-14 વર્ષની દીકરીઓ હોય એમને ખાસ કરીને એચપીવી હ્યુમન પેપિલોમા વાયરસ ની વેક્સિન અચૂક અપાવજો કારણ કે સર્વાઇકલ કેન્સર મોટા ભાગે ઇન્ફેક્શનના કારણે થતા હોય છે અને એ અટકાવવા માટે તમે 9-14 વર્ષની દીકરી હોય બેબી હોય એને ચોક્કસ આ વેક્સિન અપાવજો જેના કારણે ભવિષ્યમાં કેન્સરને અટકાવી શકાય અને પેપ ટેસ્ટનો મેં ઉલ્લેખ કર્યો પેપ ટેસ્ટ તો આપણા માટે એટલો આશીર્વાદરૂપ છે કે 10 વર્ષ પછી જો તમને ગર્ભાશયનું કેન્સર થવાનું હોય તો એની ખબર તમને અત્યારથી પડે છે તો એની ટ્રીટમેન્ટ અત્યારથી થાય તો તમને થાય જ નહીં તો આ વસ્તુ ધ્યાનમાં રાખાય જેવી છે કોઈ સંકોચ અનુભવવાની જરૂર નથી મારો સંકલ્પ એક જ છે અશીતિ વંદના સ્વતંત્રતાના 80 વર્ષ પૂરા થાય ત્યાં સુધી માન્ય પ્રધાનમંત્રીજીએ 15મી ઓગસ્ટના દિવસે કીધું કે 100 વર્ષનો ઇતિહાસ લોકો યાદ કરશે મારે એના ભાગરૂપે 80 વર્ષ સ્વતંત્રતાના પૂરા થાય ત્યાં સુધી ગુજરાતને વ્યસન મુક્ત અને કેન્સર ભયમુક્ત બનાવવાનો સંકલ્પ છે મને ખાતરી છે કે આપ બધા તરફથી આ સહકાર મળતો રહેશે નિઃશુલ્ક કેન્સર કથા છે આપ આપના વિસ્તારમાં 5, 50, 100, 200 માણસ જ્યાં પણ ભેગું થતું હોય તે આપણે ચર્ચા કરીશું હર્ષોલ્લાસથી ગમત ગુલાલ સાથે એક પણ રૂપિયાના ખર્ચ વગર ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ સુરેશભાઈ આજે જેમ આપણે પોતાની આત્માની શુદ્ધિ માટે શિવ કથા રામાયણ કથા બધી કથા સાંભળતા હોય છે તેમ આજે આપણે શ્રી સુરેશભાઈ દ્વારા કેન્સર કથા વિશે જાણ્યું અને જેને વ્યસન મુક્તિ કરવી છે પોતાના વ્યસનમાંથી બહાર આવું છે એમણે અચૂક તેમની કેન્સર કથા એકવાર તો સાંભળવી જ જોઈએ અને અમારી સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવમાં કેન્સર કથા વિશે આ માહિતી આપી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ સુરેશભાઈ